હમણાં હું એક ભાઈ ની ઘરે ગયો ને એનો છોકરો આવીને કે એમ અંદર પ્રવેશ કર્યો કે એના બાપાએ ધ્યાન જ ન દીધું બાથરૂમમાં વૈયા ગયો હું ડોઢો ન થયો તો સારું હતું દોઠો થયો મેં કીધું છોકરાને સલાહ દો મેં કીધું બટા ચોકલેટ ન ખાવી જોઈએ દાંત સડી જાય એટલે મારા હમે જોતો જોતો કે એમ બીજું શું થાય

मन प्रश्न पूछ भाई रेवा दे ने मन क्या जवाब कलाकार कीड़ी उड़े गोटे चढ़ी गो भाई कीड़ियों बीड़ियो उड़ते मन के जवाब दियो कीड़ी उड़े अरे मन के, के कीड़ी उड़े मैं वो जाओ मैं बेटा भूक मई रहे उड़े मन क्या ना कि मन पांच रुपया दियो तो कहू ખારું વિશે પ્રોગ્રામ માં કેવા થાય મેં કીધું પાંચ રૂપિયા કીડી કેમ ઉઠતી હતી કીડી પ્લેન ગરકી ગઈ હતી હજી હું હાલતો થાય ઉભારી હજી પરીક્ષા પૂરી નથી મેં કીધું વળી આ પાછો કઈક ધૂંબો મારશે મને મને કે આજ તો મકોડો ઉઠતો હતો મારે કે જવાબ હતો પછી તો થોડો કીધું ભાઈ મકોડો પ્લેન ગરકી ગયો છે મને કે ખોટી વાત મેં કીધું તો મને કે દસ રૂપિયા દયો જો ભાવમાં વધારો આવ્યો કે પેટ્રોલમાં આવે અને કે મને કે દસ રૂપિયા દો તો કહું મેં કીધું કેજો દસ રૂપિયા હાલ મકડો કેમ ઉઠતો તો મને કે મકોડો કીડી ગરકી ગયો તો વાત આ હવે શરૂ થાય હું હાલતો હતો મને કે ઉભો રે હજી મેં કીધું બોલ જોઈએ મને કે આજ તો ભમરો ઉડતો હતો મારા કે જવાબ હતો મેં કીધું ભમરો છે ને મકોડો ગરકી ગયો તો મને કે કોડા ભમરા ને હોય મને કે આ મફત જવાબ ગયો સાહેબ તમને મને જે બાળકો કહી જાય કારણ કે બાળક છે ને બાળક છે બાળક છે ને એ જીવનમાં એવું ભગવાન નું રૂપ છે એવું કીએ છે બધા કીએ છે પણ કોક ના આ બધું કહેવાનું છે ભગવાન રૂપ ભાઈ હા મેં ન તમને શરૂઆતમાં કીધું ફાધર મામા ડે ઉજવવાની જરૂર છે મામા ડે વેકેશનમાં જે મામા છોકરાઓ ખૂંદે છે એટલે હું આ બધાને તમને કહું એક મામા ડે ઉજવો એમ કેમ કે મામાને બહુ તકલીફ પડે છે કે પણ સાહેબ બાળક વાલું ત્યારે જ તમને મને લાગે કે કૃષ્ણ પરમાત્માની આજે પણ જુઓ તો બાળ લીલા જે છે એ જ બધું લોકોને ગમે છે જો બાળ લીલા સિવાય નથી ગમતો એટલે મારે એક સરસ મજાની બે મિનિટની વાત કરવી છે કૃષ્ણ પરમાત્મા સાહેબ આયા અહીંયા એવા વ્યક્તિઓ બેઠા છો એક એક નાની એવી વાત ન કરું તો નગુણો ગણાવો સાહેબ કે કૃષ્ણ પરમાત્મા એ માટી ખાધી ભાગવતમાં તમે સાંભળેલો પ્રસંગ અને મા યશોદાને દેવ આવી અને એમ કે ગોપ્યું કાનુડાએ માટી ખાધી એ તરત જ મા યશોદાએ કીધું કાના મોઢું ખોલ તે માટી ખાધી છે કાનુડો માઠું ખોલે નહીં એકવાર બે વાર ત્રીજી વાર કીધું મા યશોદાના ભ્રંગુટીના મરોડ બદલાણા કાના તને કહું છું મોઢું ખોલ

એટલે કેવું પડે કંઈક ચોમાસા અને વરસાદ રાધા એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા અને એટલે જિંદગી પર શંખ ફૂક્યો પછી વાસડી ફૂકે તો યાદ આવે રાધા કેવાનો મારો હર્થ છે બાળ કૃષ્ણની લીલાઓ તમને મને એટલે બાળક છે ને હું મેં જોવો અઢાર વર્ષ થાય ને અઢાર ટા આ ગામ ગણે હા અઢાર વર્ષ પછી ગામ તમારા ગણ પછી ઓગણીસ વર્ષમાં તમે પ્રવેશ કરો એટલે તમે તમે ગણવા માંડો તમારી ઉંમર ઓગણીસ ઓગણીસ ની થાય એટલે તરત જ તમે જ્યારે તમારા વર્ષ ગણવા માંડો એટલે જિંદગી વીસ જેવી થઈ જાય વર્ષ થાય વીસ વર્ષ થાય વીસ પછી એક વીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ તમે દસ વર્ષ વીસ પ્યો એટલે વર્ષ આવે ત્રીસ હવે તું તરીશ હવે તું કારણ અને પછી ઓગણચાલીસ જયારે વર આવે ની દસ વર્ષમાં તમે સારી રીતે ટકો એટલે સમાજ તમને સિક્કો મારી દે કે હવે તું ચાલીસ અને વરસ આવે ચાલીસ પછી તો એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ઈ ઓગણપચાસ પચાસ

બગીચામાં જે પ્રેમી પ્રેમિકા બેઠા હોય ઘણા પછી ઓલા હોય ને સિક્યુરિટી વાળા ઊભા કરે હું એ સિક્યુરિટી વાળા ને કઉક દયા ખાવ ને એની પાસે પૈસા નથી થયે ને ભિખારી ન માંગતા હોય પાછા ભિખારી પવા તમારી જોડી સલામત રી આઈસ્ક્રીમ ખવરા હવે કે આઈસ્ક્રીમ ના પૈસા અમે હોય તો આઈસ્ક્રીમ ની દુકાન માં નો આ તડકા ના બે એમાં ઘણા પ્રેમી પ્રેમિકા લોભિયા બહુ હોય એક પ્રેમી પ્રેમિકાને કે ઈ કે આમ જો અલા પ્રેમિકા એ પ્રેમીને કીધું કે આજ મારા પપ્પા ઈ કે બારે જવાના છે ઈ કે હું ઈ કે તારા ઘરમાં હું એક જ દિવાલે તારા ઘરમાં સિક્કાનો ઘા કરું ને કે તરત જ ઈ કે તું આવી જાજે કે રાતના 12 થ્યાન છોકરીએ સિક્કાનો ઘા કર્યો

ના ઈ કહે કે ને અત્યારે તારા મગજમાં શું વિચાર ચાલે છે પ્રેમિકા ભાઈ રેવા દે ને પ્રેમિકા કે તમને મારા સમજે ગયો જોઈ અત્યારે તમારા મગજમાં શું વિચાર ચાલે છે ઓલો કે તું મારા કરતા વેફર વધારે ખાસ હમણાં પ્રેમી પ્રેમિકા બે વાતું કરતા હતા ને એમાં પ્રેમિકા પ્રેમી કે તું મારા માટે શું કરી શકે ઓલો કે ગાંડી તું કે એ બોલને તો કે ચાંદો લઈ આવી દે છોકરાનો મગજ હલી ગયો ઈ કે પછી પૃથ્વી ફરતો તારો બાપ ફરશે ત્યાં તારા બાપ ને હા કેવાનો મારો અર્થ ઈ છે એમાં પ્રેમી પ્રેમિકા બાઈ ગઈ તું મારા બાપ અમે આવ્યો ને કે અત્યાર સુધી મારા ગિફ્ટો ને પત્રો દઈ દે બીજી પર સ્કૂટી છોકરી સ્કૂટી લઈને આવી અવડો બધો ઠેલા ને કાકે કે તારા હોય કાઢ લે સચ્ચે પ્યાર કી સારે જહામે અસર હોગી ન હોગી તો સમજના કે તેરી કુછ કસર હોગી તમારી કાંઈ કમી હોય નકર સાચો પ્રેમ ન મળે એટલે એક જ મિનિટ એક બે મિનિટનો તમને મારે વાત કરવી છે સાહેબ એક આંધળી છોકરી રૂપ રૂપરૂપ નો વાળી રૂપાળી સુવાળી ઉષાને જોવાની હજુ આવતી હતી અરે સાહેબ ઉગમણો વાવાય આથમણી નમે આથમણો વાવાય ઉગમણી નમે ચારી કોર નો તો ભાંગીને ભૂકો થઈ જાય એવી મૂળની મીણની પૂતળી જેવો રૂપ સાહેબ પણ કુદરતને મંજૂર નહીં છોકરીને આંધળી હતી છોકરી અઢાર ઓગણી વરણની થઈ એની બેનપણીના પ્રેમી મળે આને કોઈ પ્રેમ કરવા વાળું મળે નહીં એ એકવી વરણની થઈને છોકરી ડિપ્રેશનમાં આવી હું આંધળી છું એટલે મને કોઈ પ્રેમ નથી કરતું એ ડિપ્રેશન ડિપ્રેશનમાં એક પર રસ્તો ભૂલી હાઈવે ઉપર ચડે ખટારો એ આંધળી છોકરીને ઠોકર મારે ઈ પેલા એક યુવાને વાવણું ચાલી અને બચાવી લીધી કાંઠે રાખીને પૂછ્યું ક્યાં રહ્યો છો છોકરો ઘરે મૂકી ગયો છોકરી આભાર માન્યો પછી છોકરો છોકરી બે મળતા થયા છક મહિનાનો સમય થયો છોકરાએ છોકરીને કીધું હું તને પ્રેમ કરું છું એ પ્રેમ કરું છું શબ્દ છોકરાના મોઢામાંથી પૂરા થવા એટલે છોકરીએ કીધું તને ખબર તો છે કે હું આંધળી છું ત્યારે છોકરાએ બહુ સારી વાત કરી મેં તારા વ્યક્તિત્વને નહીં તારા અસ્તિત્વને પ્રેમ કર્યો છે મને તારું તાર તું આંધળી છો એનાથી મને કઈ ફરક નથી હું તો તને પ્રેમ છોકરી રાજી બહુ થઈ પણ છોકરાને પોતાના શેર તરફ જવું તું એને કીધું તારે વિચારવાનો સમય તું તારે વિચારી લે છોકરીએ કીધું તારો ફોટો દે પાછળ એડ્રેસ લખી દે કદાચ મને આંખું પાછી મળશે ને તો હું તાના સંપર્ક કરી અને આપણે બે લગ્નગ્રંથિમાં જોડાઈ જશું છોકરો ફોટો પોતાનું એડ્રેસ દઈશ એના શેર નીકળી ગયો એકાદ વર્ષનો સમય પસાર થયો છોકરીને કોકે ચક્ષુદાન કર્યું સફળ ઓપરેશન થયું પટ્ટી ખુલવાની તૈયારી ડૉક્ટર દ્વારા પૂછવામાં આવ્યું કે તમને આંખો મળે છે પેલો ફોટો કોનો જોવો છે છોકરીએ કીધું કે જેને મને આંધળી હતી ને તેમ કહ્યું ને પહેલાં મારે એનું મોઢું જોવું છે એના પિતાજીને કીધું કે ફોટો આપો હાથમાં ફોટો આપ્યો આમ પટ્ટી ખોઈલી દ્રષ્ટિ મળી ફોટા ઉપર નજર પડી છોકરો કદરૂપો હતો ને પોતાને જ્યાં અરીસામાં જોઈ ત્યાં તો રૂપરૂપના અવતાર અભિમાન થયું આ જોડી ન જામે એટલે જે એડ્રેસ હતું એ એડ્રેસ ઉપર પત્ર લખો યુવાન તું કદરૂપો છો હું રૂપાડી છું તને માલુમ થાય કે તું મને ભૂલી જાજે ને બીજા લગ્ન કરી દેજે એ એડ્રેસ ઉપર પત્ર રવાના કર્યો અઠવાડિયા પછી પત્રનો જવાબ આવ્યો પત્રમાં બહુ સરસ વાત લખી હતી તે મને કીધું કે હું ભૂલી જાઉં હું તને ભૂલી જઈશ તે મને કીધું હું બીજા લગન કરું હું બીજા લગ્ન કરી લઈશ પણ મારી આંખોને સાચવીને રાખજે ત્યાં ખબર પડી કે ચક્ષુદાન જેને કહ્યું અને આ યુવાન પોતે હતો હાચો પ્રેમ આને કહેવાય કારણ કે મોહબ્બત કે સવાલોના ઉત્તર નથી હોતા જે હોય છે બધા સદ્ધર નથી હોતા અને અહીંયા મળે છે કોકને સાચી લગન દિલની પણ ઝેર પીનારા બધા શંકર નથી આવ્યા હમણાં અમારે એક જગ્યાએ ગૌશાળાનો ફાળો હતો મેં શેઠને કીધું કંઈક આ ગાયું માટે દિયો શેઠ ઘણું કમાવજો શેઠે મને ચેક લખી દીધો મેં કીધું શેઠ સહી કરો મને કે ગુપ્ત દાન માને ક્યાં પહોંચવું બોલો આને દિલની દાતારી ન કહેવાય સાહેબ દિલની દાતારી અંદરથી આવે ગુમડાની રૂજય અંદરથી આવે હવે તો ક્યાં એવા ગુમડા થાય છે પેલા કેવા ગુમડા થતા નહીં

ભૂલી ગયો ભાવલા તને સાહેબ એને હાલતા શીખડાયો છે એને પુલસ મન કે એને પગે પોલ્યો હતો પગે પોલિયા વારા કોઈ કોઈને હાલતા શીખડા અરે મેં કીધું ભલે ને પગે પોલ્યો અપાઈ જ હોય છે આ આ પગે પોલિયો આવ્યો એટલે ઓલું વા રાખજો વચ્ચે એક બીજી વાત કહી દો હમણે હું એસટી બસમાં જાતો તો ભાઈ બસમાં જાતો તો એક ભાઈ બેઠા હતા બેની સીટમાં બાજુમાં એક ઠેલી પડી હતી મેં કીધું ભાઈ આ થેલી લઈ લ્યો અરે મને કે અપંગની સીટ છે મેં કીધું અપંગ ક્યાં બેઠા હે મન કે આમાં આ થેલી હે મેં કીધું અપંગ કોણ છે અરે મન કે ઈ થેલીમાં લંગડો કેરી છે આ આ પછી જેને કેરીની જાતની ખબર હશે એને ખબર પડશે આ લંગડામાં એક કેરી જેમ કેસર આવે હાફૂસ આવે એમ કેરીની જાત એક લંગડો આવે એમ અલે મને કે મારો બાપ એ લંગડો છે એ મને હું હાલતો અરે મેં કીધું તોય તારો બાપ મરી ગયો તારા માટે કઈક તો રાખતો ગયો હશે ને મન કે પાંચ લાખ ની લોન રાખતો ગયો મેં કીધું તો તું આ ખાસ કેમ મન કે હમણાં એક કટકો વેચો એટલે મેં કીધું જમીન નો મન કે નાર ના મેં કીધું તો જભાનો એક બીડી જુડી આવી મન કે તારા માટે બાપનો દિવસ જ છે કેવાનો મારો અર્થ એ છે કે સાહેબ ખ છે ને હારા કામમાં જે કોઈ નડે ને ખ કહેવાય

એટલે સાહેબ મનની પ્રસન્નતા અંદરથી આવે દિલની દાતારી અંદરથી આવે ગુમડાની રૂજ અંદરથી આવે આ આમાં ડૉક્ટરની વાત આવી એટલે તમને કહું આ ગુમડા છે એવું ન માનતા કે રૂજ ડૉક્ટરો પાટા પીંડી કરે એટલે આવે ના ધક્ત કરને શ્વેત કરની હિસાબે અંદરથી રૂજ આવે છે હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો કે સાહેબ પગ લીલો થાય છે સાહેબ કે ગેંગ્રીન લાગે છે કાપવો પડશે સાહેબ કે બચાઈ જઈ બચાઈ જઈ કાપી નાખો ગોઠણથી કાપો

એમાં કોઈ ઓલું ઓલું નથી આ તો આ તો શું આપણે અમે વાળ લીયા ગમી અમે કાબરની વાત કરીએ તો કોઈક વાંધો ઉઠાવે

કે ફાટેલા ખિસ્સાની યાદમાં રાખી છે છલકાતી મલકાતી મોજ એકલો હું મેળામાં એવું લાગ્યા કરે છે મને રોજ આ આવડી પટારીમાં તાળું વસાય નહીં મારો ખજાનો એમ કેમ છે ખાનો ચિંતા કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે તો આપણે તો કહી દઈએ દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રે ઇતિ આગળ કે સૂરજ ઉગે અને હાથમી જાય સાહેબ આ આખી કવિતા મારે રજૂ નથી કરવી હાસ્ય પણ મને લીટીની જે આ આ લીટી બહુ ગમે કે સૂરજ ઉગે હાથમી જાય તમારી મારી ઉપર છે ને અઢળક મુસીબત આવે તમારો સૂરજ તપતો હોય ને હાથમી જાય પણ ભગવાન છે ને એ આપણા ઉપર એમ ને હોય છે સાહેબ આંખોમાં આંસુ તો આવે ને જાય નથી ભીતર વિનાશ થતી ઓછી આ વધઘટના કાંઠાનો રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી સૂરજ તો ઉગે આથમી જાય મારી ઉપર આકાશ એમ નેમ છે ઓ ચિંતા કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે તો આપણે તો કહી દઈએ દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની મોજ જ જીવનમાં કલ લેવાની પણ મોજ કઈ સેવાની મોજ આશ્યની મોજ લોકસાહિત્યની મોજ ભજનની મોજ ઓલી મોજ નહીં હું બાળકો પડકાર નથી કરતો હા વિરોધ જ કરું છું પણ ક્યાં પીવો કેટલો પીવો કઈ કંપનીનો પીવો કોની હારે પીવો આનું માપ હોય ને પીવાય બાકી હિંતે રૂપિયાની દાડી કરતો હોય બે દેશીની કોથરી પીને ઘરવારીને મારે ને આને ડીડીટી દવા પીવાય આને દારૂ પીવાનો હક જ નથી હમણાં ચાર પાંચ મિત્રોએ એ દારૂની પાર્ટી કરી ભાઈ દારૂની પાર્ટી કરી દારૂ પી ગયા પછી કે ભાઈ દારૂ ઉપર કઈ કામ જો ચિકન બિકન થઈ જાય ને તો મેળ આવી જાય કે આમ કઈક મટન ની કઈક પાર્ટી ઓલા કે જી પૈસા હતા એ તો દારૂ માં પાર્ટી માટે કઈ નથી પછી એક ભાઈ બંધ બોલો કે આપણે ઘરવાળી થી બીએ છીએ ભાઈ પણ મારી ઘરે બોકડો છે પણ હું લેવા ન જાઉં કોક લઈ આવો તો પાર્ટી કરીએ મને કઈ વાંધો તા બે બહાદુર તૈયાર થાય કેમ કે પી જાય પછી બહાદુર બહુ થાય હવે એક જણો રાઈતે છે ને પીન ઘરે આવ્યો એની ઘરવાળીને કે જાડી કાયડી બોબી તેની ઘરવાળી કે દારૂડિયા જાને ઈ કે હું તો હવારે હારો થઈ જાય

પડે કે બોકડા ને મૂકો તડકે કુતરો રાત નો જડતો નથી કુતરા ને ભરચી ગયા હું કરવું સાહેબ કલાકાર તરીકે હાથ જોડીને મારા બાપ વિનંતી કરું છું દારૂ પીતાની સાહેબ દારૂ જ્યાં પીતા હોય ને અહીંયા ઉભું ન રહેવું બેહી જાવ

જમાના સાહેબ અંતરની આત્માનો હોવો હોવો જોઈએ જોઈએ સેવાનો આપણે તમારે ને મારે બાળકોમાં ઈ સંસ્કાર બાકી છોકરાએ અત્યારે એવા થઈ ગયા ભાઈ પાંજરા કરાવવા પડે ખાવા ટાણે બાટાઈ કઢાઈને એવા છોકરા થઈ ગયા હમણાં હું એક ભાઈ ની ઘેર ગયો ને આવડો છોકરો આવી જ મમ્મી મમ્મી બાથરૂમનું નું બાયણું ખોલ લાઈટ થાય એના એના મમ્મી કહે બેટા એવું ન હોય બાથરૂમમાં માં લાઈટ બળતી હોય

અને અત્યારના છોકરા એક એક લાખની ની ફી માં ભણતા હોય એક લાખની ફી બે હજાર ના ચોપડા બે હજાર નો થેલો એને મમ્મી માં સ્કૂટી માં ઊંધો બેઠો હોય આપણને એમ તો હવા લાખ નું છોકરું આયેલું જાય છે હા મજા આવી જાય સાહેબ અત્યારનું છોકરું અને અત્યારનું છોકરું શું આપણે તો હવારે નિશાળે જવામાં જ હમજતા નહીં બબે તન તન તો જોડા મારતા તય નિશાળે જાતા અત્યારના છોકરા જો નિશાળે તરત એને મમ્મી તૈયાર કરે નવા લુગડા પહેરે અહીંયા રૂમાલ બાંધે નાકમાંથી માલ આવે તો

અબ તો એક નિસાડે ગયો ને તા સાહેબ હંપડાવતા સાહેબે સરસ હો દેશભક્તિ નું ગીત હોઠો પે સચાઈ રહેતી હે સાહેબ શીખડે હતા તા સરસ ગીત હોઠો પે સચાઈ રહેતી હે જ્યાં દિલ મે સફાઈ રહેતી હે હમ ઉસ દેશ કે વાસી હે હમ ઉસ દેશ કે વાસી હે જેસુ દેશ મે ગંગા બેહતી હે છોકરાઓ તમે ગાઓ છોકરાઓ શરૂ કરું હો પાંચમાં છઠ્ઠા વાર હોઠો પે સચાઈ રહેતી હે

અને એ ખબર નથી બે કોર્નર હોય હમણાં એક જણો એસટી માંથી એઠો હોય તો અહીંથી લોહી ની ધાર મેં કીધું એલા હું થયું અને મને કે બારી ઉપર બેઠો હતો અને બારીમાં ખીલી હતી ને રોદ આવતા હતા ને તો આમ આમ લાગતી હતી મેં કીધું કોકારે જગ્યા બદલાવી લેવાય ને મને કે કોની આરે બદલાવું આખી બસ ખાલી હતી આની ક્યાં પહોંચ્યું દિવસે સાહેબ અઘરો થતો જાય છે એટલે કલાકાર તરીકે ન માગી સલાહ આપું સાહેબ દરેક કલાકારો છે તમને કહું તો જે માણસ દાંત નો કાઢે એનો ભરોસો જ ન કરો એને વેવાય ન દેવી નહીં તમારી બાજુ જતા હોય તો અડધા ભાવે મકાન દઈને તમે બીજે રેવા વહી જાજો એને કઈ તું એકલો અહીંયા રે એટલે જે માણસ દાંત નો કાઢે એનો ભરોસો ન કરવો પાછો બહુ દાંત એનોય કરવો ગયા અહીંયા દાંત હમણાં અમારે એક ભાઈબંધના બાપુજી ગુજરી ગયા અમે ખરખરે ગયા મેં કીધું જય શ્રી કૃષ્ણ મન કે જય શ્રી કૃષ્ણ મેં કીધું બાપુજી કેવી રીતે ગુજરી ગયા મન કે કથા સાંભળતા સાંભળતા ગુજરા મે સ્વર્ગમાં જાશે મન કે હોકડો સ્વર્ગમાં જાય સ્પીકર માથે પડ્યો પછી ખબર પડી સાઉન્ડ બાર હવે લાકડી ની ડટી ઉપર ને બેઠો બેઠો ભાફો કાઢતો તો એમાં ભૂડું દેરણ ભાઈ વાને ક્યાં પહોંચ્યું સાહેબ કેવાનો મારો અર્થ છે અમારે ચાર પાંચ મિત્રો કારણ કે સાહેબ કરુણતાની કુખે હાસ્યરસ જન્મે છે ઘણી પરે મરણના પ્રસંગ બેસનારના પ્રસંગ અમે કલાકારો હાસ્યમાં ફેરવતા હોય એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે જે ઘટના બની છે એ બઈની છે એ ફાઈનલ છે એને તમે પાછી વારી શકવાના નથી પણ એમાં થોડુંક મનોરંજન દ્વારા મનોમંથન કરાવવાનો એક પ્રયત્ન હાસ્ય કલાકાર કરતો હોય છે મરણની વાત હોય અહીંયા પણ કરુણતાની કુખે હાસ્ય રસ એટલા માટે જન્મે છે સાહેબ કે એક સાઠ વર્ષના ડોશીમાં કાદવમાં પડી જાય ને તો તમને મને હસવું આવશે પણ હાસ્યની પાછળ કરુણતા છુપાયેલી હોય છે આ વાસ્તવિકતા હોય છે કારણ કે માજીના પગ ભાંગી ગયા હોય માજીના હાડકા ભાંગી ગયા હોય એ કરુણતા છે ને સાહેબ હા અમારે ચાર પાંચ ભાઈ છે લ્યો મારે પ્રકાશ પરમારા અમે હમણાં શરૂઆતમાં જેની કવિતા બોલી અમારે એક ભાવલો છે કોઈને હાથ ખોટના દીકરા હોય ને દીકરી હોય મારે ભાઈ છે આ એવો ભેજા ગેપ માણસ છે કે વાત જ જવા દો બોલો હમણાં ઘરે પાણીની ડોઈલ લીધી રિફિલ કાઢી રિફિલ માંથી પાણી ડોઈલમાં નાખી મેં કીધું આ શું ક્યાં કુંભના મેડમ જવાય એમ નથી ઘરે જ સાહી સ્નાન કરું છું ક્યાં પોસ્ટ આર્ટ ગેલેરી છે ત્યાં બધા પેન્ટિંગની આખું અધિવિશન અધિવેશન હતું ત્યાં બધા ન હોય આ લોકો પેન્ટરો પેન્ટિંગ બનાવીને એની એની ફિક્સ પ્રાઇસ હોય અને એમાં આપણે લેવાના હોય એમાં ભાવલો પહોંચી ગયો પેન્ટિંગ જોતો 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 આમ ગયો ને ત્યાં પૂરો પૂરો મૂછું ને પાઘડીને દેશી સ્ટાઇલના બાપાનું પેન્ટિંગ હતું ભાવલાને ગમી ગયો ઓલાને કહે કે આ પેન્ટિંગનો ભાવ શું છે ઓલા પેન્ટર ગયા ભાઈ કે એ પાંચ હજારનું છે ખીચામ જોયું સાડા ચાર હજાર હતા એ કે ભાઈ સાડા ચાર નહીં હાલે કંઈક ઓછું કરો ઓલા આને કેમ બકાલવું હોય એમ ઓછું કરાવતો હતો બોલો એ કે ભાઈ આમાં ઓછું ન હોય તમારે લેવું હોય તો જાવ તો સાડા ચાર હતા અહીંયા ઊંચી ઊંચી નહીં કોઈ ન દે ભાવલા એ પેન્ટિંગ લીધું નહીં ઘરે આવતો રહ્યો ત્રીજે ધીજેના પાડોશી ના ઘરે ગયો ચા પીવા પેન્ટિંગનો ફોટો હતો મારા દાદા હોત મારા દાદા હોત બોલો પેન્ટિંગ કોકની લઈ અને હારી પેઇન્ટિંગને પોતાના દાદા કરી દીધી આ આવો ભાવલો છે હમણાં એક હવાના પોરમાં નીકળો હે મેં દવાની શોધ કરી મેં દવાની શોધ કરી અમારી શેરી ભેગી થઈને એનું સન્માન કર્યું ને સાલ ઓઢાડી પછી મેં પૂછ્યું મેં કીધું ક્યાં રોગની દવા શોધી મન ક્યાં રોગ શોધવો તો બાકી છે ભાઈ અને ક્યાં પૂરું હવે આવો માણસ છે એમાં અમે ચાર પાંચ મિત્રો અમારો ખાસ મિત્ર એક અશોક હતો ભાઈઓ એ અશોક ગુજરી ગયો માં દીકરો બે રહ્યો માં એકલી થઈ ગઈ આ હા અને માને તો ચિંતા હોય ને પોતાનો જુવન જો દીકરો કેમ કે કાંક બાપુ કે મોઢે બોલું મા મને હાચે નાન પણ હાંભરે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા મા તો મા છે સાહેબ કેમ કે મા માતા માતા નથી નિર્માતા છે જે સારા બાળકનું ઘડતર કરી શકે એને મા કહેવાય અને સંતાન સાહેબ આ તો જુવાન જો તમારે હતો પણ એસી વર્ષનો દીકરો મરી જાય ને અને માં કદાચ હો વરહની હોય ને તો એ માને એટલું જ દુઃખ થાય અને અમે બધા ગયા ખરેખરે અને માળી રોવે મારો હસકો ગયો મારો હસકો ગયો તમે ચારે જણા બે ગયા ભાવ લો તો હાવ આગળ હે માય કે છાનારીઓ હવે મારો હસકો મરી ગયો અરે માં છાનારીઓ અરે મારા હસકા એ પાંચ રેમન ની જોયડું બનાવી હતી કોરી કટ થાપણા ની એમને કબાટમાં પહેરી હવે આ જોયડું કોણ પહેરશે ભાવલો કે હું મને હસકો જ અમે બધા મૂંગા થઈને બેઠા વળી એની માયા રોવાન ચાલ ગયો હે મારો હસકો વયો ગયો હમણાં નવું બાઈક લઈ આવ્યો ઈ બાઈક માંડ દોધી ફેરવું તું હવે આ બાઈક કોણ હાકશે પાવલો કે હું હું આકે ઓસ્કો હું છું વરી ઓલા મારો અમેડ હે માં મારો ઓસ્કો વયો ગયો હવે મારે હું કરું 5 લાખ ની લોન અસકાય લીધી હતી હપ્તા કોણ ભરશે પાવલો કે હવે તો કોક બોલો આને કે કોક બોલો અરે આપણી આપણી પરંપરાઓ જો બેસણાની આ બેસણાની પરંપરા મજા એમાંય ખાસ કરીને બેસણામાં જવું હોય ને એટલે ઉતાવળિયાને કોઈ દી બેસણામાં બેસાડવો નહીં ઘણા ઉતાવળિયા બહુ હોય ઝડપ હોય અમારે એક ભાઈબનના બાપા ગુજરી ગયા ગયાની ઉતાવળીઓ બહુ ભાઈ હો અને તમે જોજો આપણે આ તોય હવે તો શહેરમાં તો સારું થઈ ગયું છે કે કાંઈ બોલવાનું જ નહીં એમને બેહીન બેસણામાં આવતો બાપા ગામડામાં ખરખરા થાય ને એની મજા જ કંઈક જુદી હોય તો બાકી અહીંયા કઈ આવું રહ્યું નથી અહીંયા તો બધા ને શ્રી ઓહો રાજકોટના તો કેવા થાય છે વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડા હોય ને એન્ડ સાડી હોય મોટો ફોટો ગુજરી ગયા હોય એનો બનાવ્યો હોય એમાં એટલા બધા હાર ચડાવ્યા હોય મોટું દેખાતું ન હોય અને એવા બધા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપણે એમ કઈક મરી જાય એમ આવે મરવાની એક મજા છે સાહેબ આ ઘણા મૃત્યુ થી બીતા હોય છે સાહેબ વચ્ચે એક વાત આવી એટલે તમને કહી દઉં માણસ અત્યારે વધુ વધુ મૃત્યુથી બે છે આ પાછું જો વા ઝાલી રાખજો ખરખરે આ એ તમારી યાદ રાખવાનું છે હું તો અહીંયાથી સાઈડમાં જાઉં છું જો તો માણસ કેટલો બધો અત્યારે આ મૃત્યુથી ડરવા કેવો મહિનો છે એની તમને એક વાત કરું હમણાં ગામડે ગામમાં યમરાજા આવ્યા એક જણાને કહે દાદા હાલો તમારો વારો દાદા કે હજી હું સાઠ વર્ષ થયા છોકરાના છોકરા પરણાવાના બાકી છે ને આટલી બધી ઉતાવળ આ લઈ કે બે હજાર વીસ માં જો પચાસ હજાર એમાં પહેલું નામ તારું છે ઓલાઈ જોયું કે આ હા હવે જવું પડશે પણ જોજો માણસ બચવા માટે કેટલા પ્રયત્ન કરે એને એટલું કીધું યમરાજા આ પચાસ હજારના લિસ્ટમાં પહેલું નામ મને મને લેવા આવ્યા મને કોઈ વાંધો નથી પણ એક વાત મારી રાખશો તો કે શું એ કે મારે છે ને એ કે તમને ચા પાવી છે યમરાજા કે કોઈ પ્રેમથી બોલાવતું નથી ના ચા પાઈ ભલે પાંચ મિનિટ જીવ બનાય બોલો તો કાઠિયાવાડી માણસ ચા બનાવી ચા લાલ કપમાં નાખી ચાર ઘેન ની ગોળી નાખતી યમરાજન ઠપકાઈ અને યમરાજન ઘેન ચડ્યું એ ઘેન ચડ્યું એટલે હલ બલાવ્યા યમરાજા હલ એમ એટલે હળવા એક પચાસ હજાર નું લીસ્ટ કાઢ્યું લીસ્ટ કાઢી અને પહેલું નામ હતું એ છે કે છેલ્લે જવા દીધું કે જે વરહતી જીવાણું એ જોજે ભગવાનને છેતરવાના પ્રયત્ન કરી રહ્યો અને જોજો હવે એ પહેલું નામ છે કે છેલ્લે જવા દીધું એ કે જે વરહતી જીવાણું એ ચાર કલાક ઈ યમરાજા ભાનમાં આવ્યા ઓલો થાક ઉતરી ગયેલો ચાર ચાર કલાક હું ને એમાં આટલા આટલા વર્ષોનો થાક કેમ કેમકે નિરાયતેની નીંદર પહેલી વાર થઈ બાકી યમરાજાની તો ચોવીસ કલાકની નોકરી શમશાન છે ને આપણે કહી છીએ શમશાન પવિત્રમાં પવિત્ર ભૂમિ છે કારણ શમશાનમાં ભોળો નાથ વાસ કરે છે અને ભોળોનાથ એક જ એવો દેવ છે સાહેબ કે એમાં પ્રકાર નથી આવતા એ કલાક જાગતા જ હોય બોલો કેમ કે ને ખબર કે મારી પાસે તો ગમે કોઈ પણ ગમે ત્યારે આવે રાઈતે બે વાગ્યે આવે જે રાત્રે બે વાયગે આવે એનો સ્વીકાર કરી શકે ને એને મહાદેવ કહેવાય બીજા બધાને દેવ કહેવાય આ ભોળિયો નાથ ઈ છે સાહેબ એટલે તરત જ ભાઈ આને બચાવવાના પોતે બચવાના પ્રયત્ન કરવા માટે પેલું નાખીને છેલ્લે જવા દીધું ચાર ચાર કલાક પછી ભાનમાં આવ્યા અને થાક ઉતરો ને એટલે કે દોસ્ત તારા ઉપર હું પ્રસન્ન થયો અને થાક ઉતરી ગયો છે આમ જો તારા ઉપર એટલો પ્રસન્ન છું ને એ વાત જ જવા દે મારે છે ને આ લિસ્ટમાં પહેલેથી નામ લેવું હતું ને હવે છેલ્લેથી લઈશ આવી આપણે સાહેબ એમ કહેતા હોય કે આપણે ત્રિલોકના નાથને આટીમાં લઈ લઈ પણ એ જે તમને મને આટીમાં લઈ લઈએ ને તે દી ત્રેવડ નથી સાહેબ કે આપણે કાંઈ કરી શકીએ સ્વર્ગ ને નર્ક બધું આયા છે આપણી કલ્પનાઓ છે કદાચ આમ હશે આપણે ઘણી પર છે એક જણો હમણાં ગુજરી ગયો ને સ્વર્ગ નર્કમાં એટલે ઓલો કહે કે એમ તો તે થોડા ઘણા ક્યાંક ક્યાંક આમ જો પુણ્ય કહી રહ્યા છે એટલે તને નર્ક તો મળ્યું જ છે પણ થોડીક ચોઈસ રહેશે તું કે એમાં તને આ સજા મળશે તો કાલો બતાવો બતાવો યમરાજાને દૂધ ભેગો ગયો ને તો ઇલેક્ટ્રિક નો શોર્ટ દેતો આમાં તો કે છે ને ઇલેક્ટ્રિક થી બહુ બહુ તકલીફ પડે તો કે હાલો આગળ આગળ ચાબુક થી મારતા આમાં ના આવો મારી ચામડી જો આમ સ્ક્રીન સારી છે આમાં આમાં છે ને ચાબુક લાગે ને તો મારી સ્ક્રીન બગડી જાય એમ આગળ હાલો આગળ આયેલા ને ત્યાં કાદવ સરોવર હતો અને એમાં બધા આમ કાદવના સરોવરમાં કમર સુધી ઉભા હતા આમાં બરોબર ક્યાં ઊભું જ રહેવાનું છે ને નાખો આમાં એમનો દૂધ કે ફાઈનલ તો કે ફાઈનલ

તો સાહેબ તમે હું જે ભગવાનને છેતરવાના પ્રયત્ન કરો તો એમ નથી માનતા કે જેને આપણને બનાવ્યું હોય ત્રિલોકનો નાથ છેતરાવા કે છેતરવા માટે સર્જાયેલો નથી એટલે તમને હું મૂળ વાત ઉપર વા લઈ જાઉં કે સ્વર્ગ ને નર્ક બધું આયા છે પરમારથનું કામ કરી લ્યો એટલે કોઈ દી પાથેણે ઉતાવળિયાને બેહાડવો નહીં ઉતાવળિયો હોય ને અમારે એક ભાઈબહેન છે ને એના ખરેખર અમે ગયા ને બાપા ગુજરી ગયા તા એટલે તરત જ અમે પાંચ જણા જઈને કીધું જય શ્રી કૃષ્ણ ઓલાય શરૂઆત કરી મેં કીધું બાપા કેવી રીતે ગુજરી ગયા ઈ કે આમ તો કઈ નહીં પણ હવારે ઉઠા બેહને છોઈડી હાઈવે ઉપર ચીડા આવતું તું ઈ આમ જ્યાં બે ભટકાવવાની તૈયારી થાય ત્યાં પાંચ જણા આવ્યા જય શ્રી કૃષ્ણ કેવી રીતે બાપા ગુજરી ગયા તા તરત આને શરૂઆત કરી આમ તો કોઈ દી બાપા હવારે નીકળે નહીં બેને છોડી હાઈવે ઉપર ચડ્યા આમથી ખટારો આમથી પાંચ જણ આવ્યા જય શ્રી કૃષ્ણ પછી ઓલાઈ સ્પીડ દી બાપા વધારે બહેને છોડી હાઈવે ઉપર ચડ્યા આ બાજુથી થી ખટારો આ બાજુ થી પાંચ જણા આવ્યા જય શ્રી કૃષ્ણ વધારે સ્પીડ હોય હવે બહેને છોડી હાઈવે ઉપર ચડ્યા આ બાજુથી થી ખટારો આ બાજુથી ટ્રેક્ટર ત્યાં પાંચ જણા આવ્યા ઓલો ક્યાં અહીંયા ઉભા છો

કેવું સરસ યુટ્યુબ નું માધ્યમ જવું હમણાં હું અમદાવાદ ઉતાવળમાં આ લોકડાઉન કોરોના પેલા છે ને ભાઈ મારો પ્રોગ્રામ હતો થોડુંક મોડું નીકળાણું અને અમારે ગાયક આ પ્રોગ્રામમાં પહોંચવાનું એમાં ટ્રકવાળો વાળો સાઈડ નો આપે તો મારો ગાડીનો નો ડ્રાઈવર ટ્રક વાળાની હાઈરો લઈને ગયા સાઈડ દે સાઈડ દે તો ઓલા ટ્રક ડ્રાઈવર કઈ ધ્યાન જ ન દીધું બોલો કોઈ જાતનું ધ્યાન ન દીધું અને મારો ડ્રાઈવર ખીજાણું ગયેલા ખબર નથી પડતી આમ જોને

જે ટાયર ટ્યુબમાં આવી ગયા છે ને યુટ્યુબમાં આવવા દેવા નથી રહ્યા સાહેબ પણ અમારે તો આટલા પ્રેક્ષકોનો જયારે આશીર્વાદ હોય ને ત્યારે બહુ ઓછા કલાકારો સાહેબ એ ટાયર ટ્યુબમાં આવી જતા હોય છે અમે તો માત્ર સાહેબ યુટ્યુબમાં આવવા વાળા છીએ આ હકીકત છે કારણ કે જીવનમાં સંતોષ રાખો સંતોષ બહુ મહત્વનો છે સંતોષ તમને મને આગળ વધારી શકે સરસ મજાની એક વાત કરું કે નાનો એવો તાલુકો અને નાના એવા તાલુકામાં એક હનુમાનજી મહારાજની ડેરી સાહેબ રોજ પૂજારી પૂજા કરે વિચાર તો કરો આપણી અત્યારે કઠણાઈ કેવી થઈ ગઈ છે કે અત્યારે આરતીના મશીન લેવા પડ્યા છે શું કામ વસ્તી વધી છે પણ આરતીમાં આવવા વાળા છે આરતીમાં આવવા નથી ને ત્યાં મશીનની શોધ તમારે મારે કરવી પડી સાહેબ એ પૂજારી રોજ પૂજા કરે એમાં એક દી પૂજારી પૂજા કરી અને હનુમાનની ડેરી બંધ કરે ત્યાં એક છ હાથ વર્ષનો છોકરો ત્યાંથી નીકળો પૂજારીની નજર ગઈ ભૂખો એવું લાગ્યું એટલું કીધું બેટા ભૂખો છો તો કે હા ભૂખો છું ખાતું નથી એમ ખાતું નથી જે ઓલો કોક થાળી દઈ ગયા હતા અહીંયા હનુમાનજીને ચડાવવાની હનુમાનજીને થાળની એ તરત જ કીધું કે બેટા ખાઈ લે ખાઈ અને પછી પૂછ્યું બેટા ક્યાં રહે તો કે હું તો અનાજ છું કે તો કે બેટા તારે નોકરી કરવી છે તો કે હા પણ પગાર નહીં દઉં તારી નોકરી એ કે રોજ હું અહીંયા આરતી વગાડું તે તારે ઘંટ વગાડવાનું એટલે ડાડો જાગે હું આરતી કરી નાખું તારે ઘંટ વગાડવાનું તને હું કાંઈ નહીં આપી શકું પણ તન તો ખાવાનું દઈ હગીશ બોલો કે મારે તો ખાવાનું કામ હું તો અનાજ છું એ સાહેબ મંદિરમાં રહી ગયો પણ છોકરો મંદિરમાં આવવાથી ડાડો રાજી બહુ થયો મંદિરની પ્રગતિ શરૂ થઈ હો એટલી પ્રગતિ એટલી પ્રગતિ બે વર્ષમાં તો મોટું મંદિર હનુમાન દાદાનો બંધાયું હો રીધી સીધીના દાતા છે ને સાહેબ

હનુમાનજી મહારાજને આપેલો માં જાનકીએ આશીર્વાદ સાહેબ એટલે તરત જ સાહેબ દાડો રાજી થયો કે આ ગરીબ માણસ છોકરો આ પૂજારી અહીંયા રાખો મોટું મંદિર બંધાણું ઈથી પાંચ વર્ષ થયા ઈથી વિશાળ મંદિર ટ્રસ્ટ સપાણું ટ્રસ્ટીઓ પાંચ છ ભણેલ ગણેલ ઈ વાતને દહક વર્ષ થઈ ગયેલા અને એકદી ટ્રસ્ટીઓ મંદિરમાં નીકળ્યા કોને શું નોકરી કોને શું નોકરી પૂછતા પૂછતા છોકરા આગળ આવ્યા છોકરો ત્યારે પંદર સત્તર વર્ષનો થઈ ગયેલો બેટા તારી નોકરી શું તો કે કઈ નહીં અરે કઈક તો હશે ને કઈ નહીં કે બસ આજથી તારે ઘંટ વગાડું પગાર તો પગાર આવું નહીં તો તારે તું તને આમાં કઈ નહીં કે તૈ ટક જમું છું એમ બેટા વાહ ભણો કેટલું છોકરો કે હું તો અનાજ છું અભણ છું અભણ છો હવે મંદિરમાં માં નીકળ બાઈ નું કાઢી મૂકો દ્રષ્ટિએ છોકરો કઈ બોલ્યો નહીં પૂજારી બોલી હગે એમ નતા છોકરો અહીંથી નીકળો પણ તમારા જેવા ભક્તો એને જે પૈસા દીધા હોય થોડીક મૂડી બચાવી હતી મજા ક્યાં આવે ભગવાન તમારી ઉપર મહેરબાન બચાવી વાતા એના રમકડા લઈને દુકાનની ની રમકડા વેચવાનું શરૂ કર્યું રમકડા વેચવાનું શરૂ કર્યું એ ખાલી બે વર્ષ ગયા ને તા રમકડા ની દુકાન કર્યા પાંચ દુકાન દુકાનનું રમકડાની કરી હાથ વર્ષ ગયા ને તા તો સાહેબ એને રમકડાની ફેક્ટરી નાખીને હો વર્કરો કામ કરે એના મેનેજરો એમાં એકદી મેનેજર આવી આ એસી ઓફિસમાં અનાજ છોકરો જે સેટ થઈને બેઠો તો એના ઘરે આવીને એમ કીધું કાલે આ ઇન્કમ ટેક્સનું ફોર્મ ભરવાનું છે આમાં સહી કરો છોકરો કે હું તો અભણ છું મને ક્યાં સહી કરતા આવડે અંગૂઠો મારું એ અંગૂઠો માર્યો અંગૂઠો હજી જ્યાં સાઈનો નો ને ત્યાં એને તરત જ મેનેજરે કીધું કે હે શેઠ આ તમે અંગૂઠો માર્યો વિચાર તો કરો તમે અત્યારે અભણ છો તો અવડી ફેક્ટરીના માલિક છો તમે પાંચ ચોપડી ભણ્યા હોત તો ઓલો કે તો હજી ઘંટ વગાડતો હોત કેવાનો મારો અર્થ માત્ર ને માત્ર મિત્રો એટલો છે કે જે તમને મને મળતું હોય ને એનો આનંદ જ કરી લેવો એ મહત્વનું છે આપણે અત્યારે આ વિસ્તારમાં એટલું બધું ભણ્યા નથી અમે ઘણી ફરે મુંબઈ કાર્યક્રમમાં જાય ને કે એટલે એમ કે સૌરાષ્ટ્રના ભણતર નથી હો હવે સૌરાષ્ટ્રનું ભણતર જોવું હોય તો કોઈ ટ્રેનના ટોયલેટમાં જાઓ

હમણાં તો સરકારી ખાતામાં એવી ઘટનાઓ બનતી હોય અત્યારે સરકારી વાત તો એટલી બધી યોજના આવતી હોય ને હમણાં એક સરકારી ખાતામાં પરિપત્ર જાહેર થયું એ કેવું પરિપત્ર કે જેને જેટલા બાળકો છે એટલા ભથ્થા આપવામાં આવશે અને ફોર્મ ભરાવવા માંડો કોકે પાંચ લખાવીને કોકે આમ ને દસ એમાં એક પટ્ટાવાળાનું ફોર્મ મેનેજરે જોયું કે આ કોનું છે કે હોંજે ભાઈ એ કે પટ્ટાવાળો આપણો બોલાવો પટ્ટાવાળાને બોલાવ્યું કે એલા કાં ત્રણ જ છોકરા ત્યાં લખા ત્રણ લખાય પાંચ લાખ મેં સાત લખા છે ત્યાં પટાવાડે કીધું પણ સાહેબ તમારા તો લગ્ન થઈ ગયા છે ને વાંઠે વાંઠા લખેલા કહેવાનો મારો અર્થ એ છે એક સુકામ સમાજ ને છેતરવા એટલે મારે એક વાત કરવી એક જણ બાઈક લઈને જતો તો એસી ની સ્પીડો એસી ની સ્પીડે બાઈક લઈ અને એક વાળા સાઈડ કાપી ટ્રક વાળા ઓંડા આવડે ઓંડા ઓલો કે આવડ્યું બધું એ કે ટ્રક આખું હોંડા નો આવડે એ જવાબ દેતા તો સાઈડ કાપી એક ટ્રાવેલ્સ વાળાની સાઈડ કાપી ટ્રાવેલ્સ વાળાને કઈ હોંડા આવડે હોંડા ઓલો કે આવડી બધી ટ્રાવેલર્સ આખું હોંડા નો આવડે એ જવાબ દે તો અહીંયાથી સાઈડ કાપી એક સ્પીડ બ્રેકર આવ્યું ભૂડું દેરાન ને પૈડું ગોઠણિયા બોઠણિયા છોલાઈ ગયા તા તો ઓલો ટ્રાવેલ્સનો ખટારાનો ડ્રાઈવર પહોંચી ગયો એ કે કાં એલા

આશીર્વાદ દો મોટો કલાકાર થઈ જાઓ મનકાર અડતું થા ને હવે મેં કીધું ખીચ જાઉં છો શું અમે ક્યાં તમારી હગાયું તોડાવી નાખી છે આશીર્વાદ ને મન કે વયો જાને હું નાવા ગયો તો કપડા કોક ચોરી ગયું તું પછી મને પરસેવો વરી ગયો પણ વાત અસવાની છે પણ આપણા દેશની તાકાત કેટલી છે તમારા મારા કપડાં ચોરાઈ જાય તો આ દેશ એને સંતનું બિરુદ આપી દઈએ ઈ ભારત દેશ છે સાહેબ આપણા દેશ જેવો એ કંઈ દેશ જ નથી એટલે જ તમે જુઓ વિશ્વમાં બધાને દુબઈને ક્યાંય માં કહેવામાં નથી આવતું બાઈ જેવું નામ છે અમેરિકાનું બાઈ જેવું નામ છે મા ન કહેવાય માત્ર ભારત એક એવો દેશ છે કે જેને મા કહેવામાં આવે છે કારણ ભારતનગર જણ જેવું નામ તોય માં ભારત જેવો આપણો દેશ જ અદભુત દેશ છે

આ ઝાપટા અમને નહીં પાવે અમે તો હેલીના માણસો આ માવઠા અમને નહીં પાવે માવઠાની આશા ન રાખે ને એમાં આપણે તો ગુજરાતીઓ ચરાઈનો આશા રાખે માવઠાની જોડી વરસાદની આશા દરેક વસ્તુના વરસાદની આશા માત્ર માત્ર ગુજરાતી રાખે કેવી રીતે હમણાં એક ગુજરાતી એક મરાઠી એક તામિલ ત્રણે ભેગા થયા એમાં પૈસાનો વરસાદ વરસવા માંડ્યો બોલો તામિલે મોટું કુંડાળું કર્યું કે આમાં જેટલા પડે એટલા પૈસા મારા મરાઠીએ એથી મોટું કુંડાળું કર્યું કે આમાં પૈસા પડે મારા ગુજરાતી નો વારો આવ્યો સ્વામિનારાયણ ભગવાન નું ઓલું તિલક ન કરે એની વચ્ચે ચાંદલો એવું ચાંદલા જેવું તિલું કર્યું એ કે આની બાઈને પડે એ મારું આપણા અઘરા થઈ ગયા સાહેબ આપણો દેશ અઘરો આપણા ગુજરાતીઓ અઘરા એટલે કીધું જ્યાં જ્યાં હશે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એટલે ખાઈ ખલીલભાઈ કે કે તમે મન મૂકીને વરસો આ ઝાપટા અમને નહીં ફાવે અમે હેલીના માણસો આ માવઠા અમને નહીં ફાવે એ પછી આગળ

વાત તો બહુ સામાન્ય છે પણ આ દ્વારા ગાંધી બાપુ એ તમને મને ઈ બોધ આપ્યો કે જે પરણેલા પુરુષને પોતાની પત્ની સુંદરમાં સુંદર સ્ત્રી દેખાય એનું લગ્ન જીવન ગાંધી રૂપ હોય પણ આપણા જેટલા બેનો છે ને એ બધાયને એવો વેમ હોય છે કે તમારા ભાઈ રામદેવા છે શેરી નાકાહુદી બધા કાનુડા થાય છે બેન કે દેખાતા નથી હવે તું જ જોવા આવ્યો તો ભૂલી ગયો

કાલ હવારે વાત લઈ લો જલારામ ને વીરબાઈમાં ભોજલરામ બાપાએ એકવાર કીધું તું બાપ જલારામ તાન્યા એકદી ત્રિલોકનો નાથ આવશે ભૂલતો નહીં અને ત્રિલોકનો નાથ દેધી સાધુનો વેશ લઈ વીરપુરમાં આવે જલારામ બાપાની ઝુંપડીએ જઈને બે હાથ જોડીને એટલું કીધું શું સેવા કરી શકું ને વીરબાઈ માની માગણી કહીને તેદી આખા વીરપુરને વીંછી કઈડો હોય એટલી વેદના થઈતી પણ જલારામ બાપાની મોઢાની રેખા તેદી બદલાણી નહોતી એ રહોડામાં ગયા ભીરભાઈ માં રોટલા ઘડતા હતા એને એટલું કીધું હાંપડું તમારે એની હાથમાં જે રોટલો હતો એ તાવડીમાં નાખી દેશની જનતા હાલી નીકળી એને પૂછ્યું નહોતું મારે ક્યાં જવાનું કેટલો સમય રહેવાનું ક્યારે પાછું આવવાનું ઈ પાદર પોઈયા ને તા ભગવાનને પરસેવો વરગ્યો કે આને મારે ક્યાં લઈને જવા ધોકોન જોડી દઈ નીકળી ગયા ટૂંકમાં આ ગુજરાતની ધરા છે આમાં એવા પુરુષોએ જન્મ લીધો છે કે સ્વર્ગમાંથી ભગવાનને આવવું પડે ને એવી માવડિયું એવી દીકરીઓએ જન્મ લીધો છે કે ભગવાનને ભાગવું ભાઈ થઈ જાય ને એ આપણી તાકાત છે અને એટલે ગોવિંદ પાલિયાનો એક દુઓ જલિયાણ જોગી જાચવા હરિવર આવ્યો હોય આ હાથ ગ્રહીને દી હરખતા અમારો કાઠિયાવાડી કોઈ હા એક એની ઘરવાળીને ફોન કર્યો કર્યોપુ અરે પાંચ મિત્રોને લઈને જમવા આવું છું ઓલીએ ફોનમાં કીધું એ સુવિધા આપ કે ટેલિફોન મેં ઉપલબ્ધ નહીં છે આ ઉપલબ્ધ કરાવવા હતું તો પાંચ લાખ નો ખર્ચો અત્યારે તો આ લોકડાઉન નો માહોલ હતો ને ભાઈ હમણાં એક જણા કલેક્ટર ને અરજી કરી તન લગ્ન મારે કરવા કલેક્ટર કે હવે એક માં ત્રણ ઈ પણ ત્રણ કેમ ઈ તમે પચાસ પચાસ જણાને ભેગા થવા ને કીધું મારે દોઢસો હગા છે ને દોઢસો ને જમાડવા છે લોકડાઉન નો સમય છે ને બધાને બાઈને નો પણ એક ભાપો ઘરે ગમે જ નહીં બોલો ગયો ભાપો પોલીસવાળા વાળા કે બાપા કઈ બાજુ બકાલ લેવાની છૂટ હતી બકાલું લેવા બકાલું બતાવો ચાર મરચા બતાવ્યા જાઓ કે બીજે દે પાછો એ ભાપો ઈ જ પોલીસ બાપા કઈ બાજુ બકાલું લેવા બકાલું બતાવો ચાર મરચા પોલીસ વાળા કઈ બોલી ન હોય હિંતેર વર નો ભાપો ત્રીજે દીએ પાછા બાપા ભેગા બાપા કઈ બાજુ બકાલું લેવા બકાલું બતાવો ચાર મરચા બતાવ્યા ને પોલીસ વાળા બોલ્યા કે બાપા મરચા તો બદલાવો હવે હું ચાર જ મરચા ખીચામાં લઈને હાલતો હતો કેવાનો મારો અર્થ એ છે કે પતિ પત્ની નું જે અત્યારે એકબીજાને સમજવાનો સમય મળ્યો એ હું તો એમ માનું દરેક જીવનમાં પોઝિટિવ જ વિચારાય પતિ પત્ની ને એકબીજાને સમજવાનો સમય મળ્યો કે ખોટી વાત છે હમણાં પતિ પત્ની બે વાતો કરતા હતા પત્નીએ પતિને કીધું હાંભડું હાંભડું કે બોલ પેલા પેલા હાંભડું કે ખબર ને હાંભડું બધા હોય ને પછી સુધારો આવ્યો હોય સાયકલના ટાયરમાંથી હવા નીકળે ને એમ થી બકરી વાય ગદબ જાય ને સોરી ગદબ વાય બકરી જાય ને એમ જાય પછી સુધારો આવ્યો નામથી બોલા માની લ્યો પ્રકાશભાઈ નામ હોય શરૂઆતમાં પ્રકાશ તો પ્રકાશ કે ડોયલમાં ફરવો પડે હો લટુડું પટુડું થઈ પ્રકાશ નઈ લઈ આવે લગનના પાંચ વર્ષ જાય ને એટલે ટોન ફરે

એવું થતું એટલે પતિ પત્ની બેઠા હતા એમાં પત્નીએ વાતની શરૂઆત કરી હાંભળું તો કે શું એ કે મેં એવું શાસ્ત્રમાં હાંભળું વાંચ્યું છે કોઈ પણ પુરુષ મરી જાય એને સ્વર્ગમાં અપસરા મળે આ વાત સાચી ઓલો કે સાચી મળે તો પત્ની મરી જાય તો એને શું મળે ઓલાનો મગજ ઠેકાણે નહોતો કે વાઈન ધ્રુવ બેન ને કેટલો ગુસ્સો આવ્યો હોય છે વિચાર તો કરો પણ બેન ગુસ્સે ન થયા એને એટલું કીધું તું પુરુષ કેટલા નસીબદાર નહીં એને વાંય અપસરા ને અહીં અપસરા અમારે તો વાંહ વાંદરું એક જણો ડોક્ટર થાય ગયો કે સાહેબ કે જોવો તો કે બે દાંત પડી ગયા એ કેવી રીતે પડ્યા ઘરવાળી એ હુકડી બનાવી એટલે પડ્યા ઈ કે નો ખવાય ને ઈ કે બત્રી પાડવા ઈ કરતા બે પાડવા હારા ભાઈ આમ જો હા હમણાં તો એક એક જણો એની ઘરવારીથી કંટાળી ગયો જંગલમાં વયું ગયો ભોળાનાથને પ્રાર્થના કરવા માંડો નમા મી સમી શાન નિર્માણ રૂપમ વિભુ વ્યાપ કમ બ્રહ્મ વૈદમ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ સદા કાશ મા કાશ વાસમ ભજે હમ જય મહેશ જય મહેશ જય મહેશ જય મહેશ જય મા હેસ કીધું શંકર ભગવાન પ્રસન્તી આ માગી લે માગવા જાય ઈ પેલા પ્રભુ કે ઉભો રહે છે ત્રણ વરદાન આપીશ તું જે કઈ માગી સી તારી ઘર બારી દહ ગણું મળશે ઓલો કે હલવાણા એનાથી થાકીને તો તમારી પાસે આવ્યો હતો પણ પુરુષ પરણેલો છે ની જન્મજાત કલાકાર છે આ મારા શબ્દો નથી સાબુદીન રાઠોડ સાહેબના શબ્દો છે પરણેલો પુરુષ જન્મજાત કલાકાર કેમ કે લગન થઈ ગયો હોય ને લગન શબ્દ પકડો લગન પાછળ ગન પરણીને ઘરે કોણ આવે તો સુહાગ ગન જેની બાજુમાં બબે ગન પડી હોય કેવો હોશિયાર થઈ જાય એટલે પહેલું વરદાન માંગ્યું કે હે ત્રિલોકના નાથ ભોળિયા નાથ તું જો મારા ઉપર રાજી હોય તો જગત આખામાં સ્વરૂપવાન પુરુષ હું બનુ શંકર ભગવાન કે તથા એની ઘરવાળી થી ગણી રૂપાળી થઈ હાલ બીજું બીજું વરદાન આખા જગતમાં પૈસાદાર પુરુષ હું બનુ શંકર ભગવાન કે તથા એની ઘરવાળી થી દહ ગણી પૈસાવાળી થઈ ભગવાન કે છેલ્લું વરદાન છે વિચારીને માગ્યા નકર તું તારી ઘરવારી થી પાછળ રહીશ ઓલો કે શંકર ભગવાન હળવો એટેક આપો તમા તો થોડા ગથિયા બોલી બાઈ કુદરી ગઈ બોલો અઘરા પુરુષ થઈ ગયા છે યાર હમણાં તો એક જણો એની ઘરે જઈને ઘર વારીને ખંપે ઉપાડી ઓલા ખૂણામાં ઓલા ખૂણામાં ઓલા ખૂણામાં ઓલા ખૂણામાં ઓલા એની ઘર કે પંદર વર લગન ને ત્યાં કોઈ દી પ્રેમ થી બોલાવતે નથી આટલો બધો પ્રેમ પિક્ચર જોવા ગયા તા ઓલો કે ના તો કથા સાંભળવા ગયો તો તો કે કથાકારે એમ કીધું તું પત્નીને પ્રેમ કરીને ખંપે ઉપાડવાની તો કે ના કથાકાર એમ કહેતા હતા પોતાનું દુઃખ જાતે ઉપર તો શીખો હા હું તો હમણાં રાજકોટ લેવા આવ્યો હું પહેલાં કાલો અવર તમારી તમને એક હર્ષક ટોકી જતે જ એક જ હતી હવે તો એ બંધ થઈ ગઈ એમાંય લહણ ભરે થોડું નથી કીધું હા એટલે તમારે છે ને ઘરવારી એકદી મન કે આટલા બધા પ્રોગ્રામ કરો છો કોકિસ પિક્ચર જોવા લઈ જાઓ હવે અહીંયા એ પતિ પત્નીને એક આવી રે નાના તાલુકામાં જવું ને શરમ જન ને એમ ત્યારે મર્યાદા જેવું હતું એમ મેં કીધું ભાઈ આમાં બધી વાત હતી છોકરાઓને શું કેવું એ કે છોકરાઓને કહી દેવાય ભાઈ કથામાં જાવ અમે બે માણસ તૈયાર થયા આપણને એમ થાય કોના હાટુ કમાઈ છે યાર હે બે પતિ પત્ની તૈયાર થયા છોકરા કે કઈ બાજુ મેં કીધું સતનારાયણ ની કથામાં જાય છે તમે ખાઈને સુઈ જાજો અમે સતનાય કથાનું કઈ નીકળ્યા એ જ સમયે ભગવાન કે ને એકારે છ જણાને ને એક હરખો વિચાર આવે છોકરાઓને વિચાર આવ્યો ફિલ્મ જોવા જાય તો કેવું રીતે ઇન્ટરવલ માં લાઇટ થઈન તામ હય રે તો અમને જોયા અમે એને જોયા પછી જે ફોટા પડ્યા છીએ અને પિક્ચર ઓલું હતું ઉલાલા ઉલાલા ઓલાલા ઉલાલા ઉલા એને અમને જોયા પછી જે સરમાઈ પપ્પા હું તો પછી કલાકાર મેં છો કે એટલા આયા શું કરો તો કે સતનારાયણ સતનાયની કથાનો શીરો લેવા આયા છું

ઓલી બાઈ ઓછી નો ઉતરે મોટે મોટે થી બહેનો ને કોક માં મોટે મોટે થી રોવે શું કામ પાડોસી ને ખબર પડે તો ભૂંડો લાગે ને પણ ખબર પર માં રોવે તમે બોલો બાઈ બંદર વળન લાગ તમે કોઈ થી બડે આંગરી નથી જીતતી તમે મને પાછું એવું ખેંચ્યો તમે જેથી મને જોવા આવ્યા કેટલા સપના મને હતા તમે મારા માટે સ્માર્ટ ફોન પંદર વરફ પહેલા લે મેં તમારા માથામાં માર્યો આમાં તો એ કંઈ પટ્ટર થાય નથી ત્યારથી તમે મને કાંઈ ન કીધું તમે મને વાય ના ચૂકે છે કીટી પાર્ટી જાઓ જાવ વૈ તો બધું લઈ આવું તેથી તમે કાઈ મને નો કીધું તો તમે મને માર એ ઉપા કે છે તમે જેથી મને જોવા આવ્યા આખું ગામ રાજી તીવ તંદુકા તે માંગુ આવ્યો તંદુકા પણ માર કાકા કહેતા તા દીકરીને બનતું કે દેવાય તંદુકે નો દેવાય

કઈ મળશે નહીં આ ઝાંખી કે નકલ ગુજરાતની ગુજરાતની નકલ ન મળે ભાઈ અને હજી હકીકત તમને કહું ને આપણે ગુજરાતી ગુજરાતી હું એમ કહેતા કલાકારો અમે કઈ ઇંગ્લિશ ઇંગ્લિશ શીખાવજો તમારા બાળકોને પંદર વર્ષ સુધી ઇંગ્લિશ નહીં આવડે ને પંદર વર્ષ પછી તો કોઈ કારખાનામાં નહીં રાખે આ વાસ્તવિકતા છે પણ ઇંગ્લિશ શીખડાવો એની કોઈ વાંધો નથી પણ ગુજરાતીના ભોગે હા જરૂરી છે સાહેબ મારે મારી છોકરીને ઘરવાળી કે મીડિયમ ઇંગ્લિશમાં જાણે કેમ કોડિયામાં દીવો મૂકવાનો હોય એમ મૂકો ઘરવાળી ઇંગ્લિશમાં હવે મેં કીધું તને ઇંગ્લિશ આવડે નહીં મને ઇંગ્લિશ આવડે નહીં આને શીખડાવશે કોણ બેન રાખું તો તને ન પોહાય સાહેબ રાખું તો મને મને ન પોહાય મારી છોકરી મને એકદમ મેં કીધું બધા મોટી થઈને શું થાય મન કે ડોસી આદર ફાધર જવાબ વિરોધ નથી યાર ગુજરાતી ગુજરાત આ લંડન માં હિથ્રો એરપોર્ટ ની બાઈને બુટ પાલિશ કરવાના મશીન છે મશીન કેવા તમે પગ નાખો પાલિશ થઈ જાય પગ બાઈને કાઢ લેવાનો પછી બીજો પગ નાખવાનો પાલિશ થઈ જાય પણ બીજો પગ મશીન પકડી રાખે પાંચ પાઉન્ડ નો નાખો ને ત્યાં મશીન પગ મેલે નહીં હવા મશીન નહીં એમાં કોઈક આપણા ગુજરાતી ગયા મશીનમાં પગ નાખો પાલિશ થઈ ગયો પગ બાઈને કાઢી બીજો પગ બીજા મશીનમાં નાખો બદલો હોય ન શકે કારણ કે આપડા એવા ગુજરાતી જેને બાર બાર મકાન લઈને ભૂરિયા ભાડે રાખે એક જણો રાઈડી નાખતો હતો એરપોર્ટમાં

આ તમને કહું બે હજાર તેરમાં માં સિંગાપુર ગયો હતો મુંબઈ ઇમિગ્રેશનમાં મારા પાસપોર્ટ ને વિઝા જોઈને મને કે સિંગાપુર ક્યુ જા રહે હો મેં કીધું પ્રસંગ હે હિન્દી ઠોઈ ગયો મેં કીધું પ્રસંગ હે એને લડી લો મને કે કિસ્કા પ્રસંગ હે મેં કીધું ખોરા ભરત હૈ

હો ચિંતાની બ્રેક મારી ને અને સરદારજીના ટ્રકને હો ચિંતાની બ્રેક મારી પડે હો ને સરદારજી નો મગજ હલી ગયો ટોમી કાઢીને બાયણે નીકળો રિક્ષા વાળા કોઈ ક્યા વાત હે બીચ મે ગડ્ડી ખડી કર દેતા હે પતા નહીં ચલતા અને રિક્ષા ઉપર હુમલો થયો રિક્ષા આમ સરદાર જોયા કે અને ભાઈ આપડા રાજકોટ નો રિક્ષા વાળો ઈ હિન્દી બોલ્યો હે તનુ રૂપાળ દી આ હાંભરો હાંભરો સરદારજી તમારા ને અમારા કોઈ વાક નહીં હે આગર પિતરા ઉતરે ને તો અમારે કો બ્રેક મારના પડા

હજી આપણી સૌરાષ્ટ્રની જેટલી દીકરી મુંબઈ આ જાય ને એને હિન્દી નથી આવડતું પલો ભૈયા દૂધ દેવા આવે ને તો ભૈયાને કકલાવે ભૈયા તું મોડા હાથે હો તો અમારા ધણી ધક્તા ભૈયા બેન મોડ મોડા આવ્યા તા એનું શું હોય આપણે અહીંયા પ્લેટમાં રહેતા આવીશું અને જો મુંબઈમાં હાકડ દૂર ભાઈ આઠ બાય ની ઓયડીમાં અઢાર જણા હલવાના હોય હા એમાં અહીંયા ફ્લેટમાં તમે બધા રહેતા હશો તમે જો ફ્લેટ ફ્લેટ વચારે બે ઈટની દિવાલ છે મુંબઈમાં એવું છે જ નહીં ફ્લેટ ફ્લેટ વચારે એક જ ઈંટની દિવાલ તમે રહેવા જાઓ તમે તમારા દાદાને ફોટો ચોટાડવા માટે ખીલો મારો ને બાજુ વાળાને બા પડી જાય એ બાજુ આવે મારા બાંધો કોણે મારી આપણે કેવા મારા દાદા મું હતા બાથરૂમ તો એટલું આપણું ખોરામ ડોલ રાખવી પડે ના આમ ધ્યાન ન રાખો પાણી ઓછો લઈ જાય એમાં કરવું શું હું તો અવારનવાર કાર્યક્રમમાં જતો હતો ને પ્રબોધન ઠાકરે માં બોરીવલી ને તો કાર્યક્રમ પૂરો થયો ને એક ભાઈ એમાં કે તો મારા કાર્યક્રમમાં મજા આવી મેં કીધું થેન્ક યુ મને આવો ને મોટો બંગલો ને કે મુંબઈમાં કોઈ ઘરે ન બોલાવે ગયો મેં મોટો બંગલો જાવ તો ગયો તો આઠ બાય આઠની ની ઓયડી હતી મેં કે જાય માતાજી હું નીકળું મને કે હું નીકળું હોવાનું આયા છે મેં કીધું આઠ બાય આઠની ની ઓયડી બે માણસ તમે ચાર તમારા છોકરા હાથમાં હું હું કેમ મને કીધું પ્રશ્ન મારો

પોટલા એના થી ગાય બોલ પોટલા કરી કરી થી ગાતો હોય એટલે કેવું પડે સાહેબ કવિ ગોવિંદજી શબ્દો કે મુંબઈ કેવું કે મુંબઈની ની મોજ માણનારની તો મજા જુઓ કેટલાક દિવાના ની જેમ અથડાય છે એમ નાણાં માટે દોડા દોડી કરે મોટી માથાફોર રાત્રે એને ઊંઘે પૂરું પેટમાં ખાય છે ઘોડાગાડી બસ ડામ ટ્રેનમાં દવાખાના દેવ જેવા ભરેલા છે બસ સ્ટેન્ડ સ્ટેશન કે રેશનની હાટ ઉપર સિનેમાની ઉપર છે ટેક્સી ટુરિંગ બસ ખતારાનો પાર નહીં ચોમાસાના જીવડાની જેમ ઉભરાય છે હાલવામાં હાડ મારી બોલવામાં હાંઠ મારી સારીને ને ઠારી પાસા બંને ઉપર આય છે સમી સાંજે ચોપાટી કે પારવાના બંદર પર મેરામણ માનવીનો નજરે જણાય છે દેવના યતિકા જેવી નારીના લાગે છે વર્ણ શરીરે સોહણ એવા ફીકા પરાવર થાય છે પંખિયાને માળા જેવડી પરાઓની ઓરડી ખીચો ખીચ માનવીથી ભરેલી ભરાય છે રંગતી રસેલા ઓલા રસોડાની બાજુમાં માથું ફાટી જાય એવી ગટરું ગંધાય છે સીપી યુપી મદરાસી બંગાળીને ગુજરાતી સિંધી માળવારી અને કાનડી ગણાય છે અંગ્રેજી ચીની ને જાપાનીના જૂથ બહુરંગી ફાલ જાત જાતનો જણાય છે આઠ દાડે રવિવારે રજાનો દિવસ આવે મુંબઈના માનવીને પરબ મનાય છે બસ ડામ ટ્રેનમાં ચડતા કે ઉતરતા તૃણા હાથે ખિસ્સા છે હાઈસ્કૂલ ને કોલેજ ને નાની મોટી નિશાળોમાં છોકરા ને છોકરીઓ ગણા ગણાય છે ગરીબ ને શ્રીમંતના છોકરા ઊભી વાતે ઉઘાડા સડેલા વાસી ભેળપુરી ખાય છે કોઈ જમે માલપાણી કોઈ એઠા જૂઠા જમે કેટલાક ભિખારી બેઠા બેઠા હવા ખાય છે માથાના ભાગેડું સીધ સન્યાસી ને બાવા મુંબઈમાં આવી માયા ઝાડમાં ફસાય છે રેડિયાની રાડા રાડી ક્યાંક ક્યાંક ગાળા ગાડી ક્યાંક ક્યાંક મારા મારી જામતી અદિતિને અત્યાચાર ચોરી લૂંટ અભિચાર એક્સિડન્ટને આપઘાત ખૂન ઘણા થાય છે કતલખાનામાં જીવતા જીવોના દેહ ત્યાં માનવીને માટે અસંખ્ય કપાય છે ક્યાંક ક્યાંક રુદન ક્યાંક ક્યાંક હાસ્યમાણી ક્યાંક ક્યાંક આલાપથી સંગીત સંભળાય છે ઈષ્ટ વિષ્ટ પાંડુરંગી સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલે ક્યાંક ક્યાંક કસૂરીનો વાદ વર્તાય છે સ્વર્ગ અને નર્ક કંઈ મુંબઈમાં જોઈ લ્યો અજબ ગજબ ગીત ગોવિંદજી ગાય છે આ મુંબઈ છે સાહેબ એટલે આવી જ રીતે હસતા રહ્યો મોજ કરતા રહ્યો અને ફરી જ્યારે અવસર મળશે ત્યારે ફ્રી એક વખત આપને હસાવવા માટે ચોક્કસ આવીશ હસો હસાવી લ્યો આજને સ્નેહમાં વિતાવી લ્યો કાલે પાછા મળીએ ના મળીએ આજને પ્રેમથી વધાવી લ્યો આજને પ્રેમથી વધાવી લ્યો આપ સર્વે મને શાંતિથી સાંભળો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ